एचएनजीયુ ના પૂર્વ કુલપતિ ને ફરજ મુક્ત કરવાની મામલે ડોક્ટર આદેશ પાલને જે ફરજિયાત ફરજ મુક્ત કરાયા હતા ત્યારે કારોબારીએ ભ્રષ્ટાચારના મુદ્દે 3 દિવસ પહેલા ફરજ મુક્ત કર્યા હતા ફરજ મુક્ત મામલે આદેશ પાલે હાઈકોર્ટમાં અરજી કરી હતી હાઈકોર્ટે ડોક્ટર આદેશ પાલની સામે ફરજ મુક્તિના નિર્ણયની સામે સ્ટે આપ્યો ડોક્ટર આદેશ પાલને ગેરરીતિઓને લઈને ફરજ મુક્ત કરાયા હતા ત્યારે શિક્ષણ વિભાગે યુનિવર્સિટીને જાણ કરાતા તેમને ફરજ મુક્ત કરાયા હતા संवाददाता हर्षद पंचोली फोन लाइन पर जुड़ाई गया है। हर्षद, एचएनजीयू ना पूर्व कुलपति ने फरज मुक्त करवाने समग्र मामले हवे हाईकोर्टे शु स्टे आप्यो छे, वधु शु विगत? ભાવિકા, જે પાટણ હેમચંદ્રા ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે અંગ્રેજી વિષયના જે પ્રોફેસર હતા ડોક્ટર આદેશપાલ, તેઓ પૂર્વ એટલે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ હતા, પાટણ એચએનજીયુના પણ કુલપતિ હતા। તેઓને ભ્રષ્ટાચારને લઈને તેઓની જે એક વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પાટણ યુનિવર્સિટીને જાણ કરવામાં આવી હતી કે તેઓને ફરજ મુક્ત કરવામાં આવે ને ત્યારબાદ 3 દિવસ અગાઉ જે પાટણ હેમચંદ્રાચાર્યને જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે કારોબારીની બેઠક હતી ને કારોબારીના બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કુલપતિને તેઓના હોદ્દા ઉપરથી ને ફરજ મુક્ત કરવામાં આવે। એટલે આ જે ફરજ મુક્તિની જે વાત હતી ને તેને લઈને જે કુલપતિ ડોક્ટર પૂર્વ જે કુલપતિ છે ડોક્ટર આદેશપાલ, તેઓ હાઈકોર્ટમાં ગયા હતા ને હાઈકોર્ટે હવે આ જે સમગ્ર પ્રકરણમાં સ્ટે આપ્યો છે એટલે હવે જે કુલપતિ એટલે પૂર્વ કુલપતિ આદેશપાલ છે તેઓને ફરજ પર મુક્ત નહીં કરી શકાય, તો તેઓ હાલ પોતાની જે ફરજ ચાલુ રહેશે। જી, હર્ષદ, ધન્યવાદ જાણકારી બદલ।